ચાલો વહાલા વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન એકમ નંબર છ સ્વતંત્રતાની ચરવળો હવે સ્વતંત્રતાની એટલે કે આપણા દેશને આઝાદી અપાવવા માટેની અને ચરવળો એટલે કે એવી કઈ કઈ ચરવળો થઈ કેવા કયા કયા આંદોલનો થયા આપણા દેશમાં કે જેના લીધે આપણા ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ તો આ પાઠમાં આપણે સૌપ્રથમ જે પહેલો જ મુદ્દો છે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તો આના વિશે આપણે જાણીએ કે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ આનો અર્થ થાય કે આપણા દેશમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ એટલે કે ઉત્પત્ ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેનો પ્રસાર કઈ રીતે થયો આ કારણોની આપણે અહીં ચર્ચા કરવાની છે તો સૌપ્રથમ આપણે રાષ્ટ્રવાદ એટલે શું આ સમજીએ કે રાષ્ટ્રવાદ કોને કહેવાય આ પ્રશ્ન પણ આપણે પરીક્ષામાં મહત્વનો છે કે રાષ્ટ્રવાદ એટલે શું બીજો પ્રશ્ન એવો પૂછે કે રાષ્ટ્રવાદના ઉત્પન્ન થવાના કારણો જણાવો બરાબર તો પહેલા તો રાષ્ટ્રવાદ એટલે શું હવે રાષ્ટ્રવાદ એટલે કે આપણામાં જે દેશ પ્રત્યેનો પ્રેમ હોય દેશ પ્રત્યેની ભાવના અથવા દેશ પ્રત્યેની લાગણી આપણા મનની અંદર આપણા દેશ પ્રત્યે એકતાની લાગણી હોય આપણા દેશ પ્રત્યે આપણા મનમાં માન સન્માન અને ગૌરવ હોય એટલે આપણા દેશ પ્રત્યે તન મન અને ધનથી કાંઈક કરવાની તમન્ના ન્યોછાવાર થવાની ભાવના આપણા દેશ પ્રત્યે બલિદાન આપવાની ભાવના તમામને રાષ્ટ્રવાદ કહી શકાય રાષ્ટ્રવાદના લીધે જ આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે દેશના દરેક નાગરિકમાં એવી ભાવના થાય કે ભારત મારો દેશ છે અને હું ભારતના વિકાસ માટે કાર્ય કરીશ તો આ ભારતનો દેશ પ્રત્યે આપણા મનમાં જે લાગણી હોય આપણા મનમાં જે કાંઈ પણ આપણે કહી શકાય કે રાષ્ટ્રવાદ એટલે પ્રેમ દેશ માટે કંઈક કરવાની ભાવના તો રાષ્ટ્રવાદ કઈ રીતે તેની ઉત્પત્તિ થઈ આપણા દેશમાં બરાબર આના કારણોની આપણે ચર્ચા કરવાની કે એવા કયા કયા કારણો હતા કે જેના લીધે આપણા દેશમાં રાષ્ટ્રીય ભાવના અથવા તો રાષ્ટ્રવાદની ઉત્પત્તિ થઈ બરાબર રાષ્ટ્રીય વાદ એટલે કે રાષ્ટ્ર પ્રત્યે કાંઈક કરવાની લાગણી અથવા ભાવના તો આ કઈ રીતે ઉત્પન્ન થઈ તો પહેલો જ પોઈન્ટ આમાં આપવામાં આવેલો છે કે અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિ અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિ હતી કે ભારતને આર્થિક રીતે આર્થિક રીતે ભારતને પાયમાલ કરી દેવો આર્થિક રીતે ભારતને નબળો પાડી દેવો જેથી કરીને ભારતના લોકો એટલા લાચાર બની જાય કે આપણું કઈ રીતે કામ કરવા માંડે આર્થિક બરાબર આર્થિક એટલે એવી પ્રવૃત્તિ ઉપર આપણું પ્રભુત્વ હોવું જોઈએ કે જેના દ્વારા ભારતના લોકો પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે તો આર્થિક પ્રવૃત્તિમાં આપણે પહેલું જોઈએ તો ખેતી ખેતી એક આર્થિક પ્રવૃત્તિ છે તો અંગ્રેજ લોકોના સમયમાં ખેડૂતોનું એટલું શોષણ કરવામાં આવ્યું બરાબર કે જે ઉત્પાદન ઉત્પન્ન થાય એનો અમુક ભાગ હતો અંગ્રેજોને આપવો પડતો જેને આપણે કર કહેવાય અથવા તો મહેસૂલ કહેવાય અને અંગ્રેજ અધિકારી અથવા અંગ્રેજ સરકાર કીએ એ પ્રમાણે જ આપણે પાકોનું ઉત્પાદન કરવું પડતું આનાથી ખેડૂતોની પરિસ્થિતિ હતી ખૂબ જ ખરાબ બની ગઈ અને બધા ખેડૂતોની અંદર એવી લાગણી ઉત્પન્ન થઈ કે આપણે અંગ્રેજ સરકારના આ કાનૂનનો વિરોધ કરવો જોઈએ અને ભારતના ખેડૂતોમાં રાષ્ટ્રીય ભાવનાની આનાથી ઉત્પત્તિ થઈ બીજું આપણે જોઈએ કે જે આર્થિક પ્રવૃત્તિ ઉદ્યોગ અને ધંધા બરાબર ઉદ્યોગ અને ધંધા ભારતમાં હતા એ ગૃહ ઉદ્યોગ હોય નાના ઉદ્યોગો હોય આ બધાએ પડી ભાંગ્યા તા પડી ભાઈ ગયા તો આનાથી શું થયું કે ભારતના ઘણા બધા લોકો હતા એ બેરોજગાર બની ગયા આ બેરોજગાર લોકોએ એના મનમાં એવા વિચાર આવ્યા કે આપણે અંગ્રેજ સરકારનો વિરોધ કરવો જોઈએ અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધ કરવો જોઈએ અને આનાથી આપણા દેશના જે મજૂરો હતા એનામાં એક રાષ્ટ્ર ભાવના એવી કે આપણે એક થઈને અંગ્રેજ સરકારનો સામનો કરી તો એક જે ઉદ્યોગ ધંધા હતા એ નાશ પામ્યા નાના નાના ગૃહ ઉદ્યોગો અને આનાથી આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાની લાગણી ઉત્પન્ન થઈ બરાબર અને ત્યાર પછી એટલે આ જે બને હતી એ આર્થિક પ્રવૃત્તિમાં આવે કે ખેડૂતોને જેના જે મજૂરો હતા એ મજૂરો અને ગૃહ ઉદ્યોગોના લીધે ભારતના લોકોમાં અસંતોષની લાગણી ઉત્પન્ન થઈ અન્યાયની ભાવના ઉત્પન્ન થઈ અને તેમને અંગ્રેજ સરકારનો જે વિરોધ કરવાનો વિચાર કર્યો ત્યાર પછી ત્રીજું પણ કારણ છે અંગ્રેજ કેળવણીના પરિણામે ભારતમાં એક બુદ્ધિજીવીઓનો એક વર્ગ ઉત્પન્ન થયો બરાબર કેળવણી એટલે શિક્ષણ અંગ્રેજ લોકોએ એવું વિચાર્યું કે ભારતના લોકોને જે શિક્ષણ આપવામાં આવે તો એને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાન પ્રાપ્ત થાય તો એ કાર્ય સહી સારી રીતે કરી શકે એના કામ કઢાવવા માટે એને શિક્ષણ આપ્યું હતું કે ભારતના લોકો સહી કારકુન અને પટાવાળાનું કામ કરે જેને ભણવામાં આવે તો બરાબર કોઈ કારકોન બનાવવા પટ્ટાવાળા બનાવવા એટલા માટે એને ભારતમાં શિક્ષણની શરૂઆત કરી પણ બન્યું એવું કે શિક્ષણ પ્રાપ્ત થવાથી ભારતના લોકોને શિક્ષણ પ્રાપ્ત થયું તો એ એક બુદ્ધિજીવી વર્ગ ઉત્પન્ન થયો એક શિક્ષિત વર્ગ ઉત્પન્ન થયો એટલે ભણેલ ગણેલા લોકોનું પ્રમાણ વધવા લાગ્યું અને આપણે જાણીએ છીએ કે ભણેલ ગણેલ લોકો હોય તેનામાં જાગૃતિ વધારે હોય લોકોમાં જાગૃતિ આવવા લાગી બરાબર ભણવાથી એનામાં જાગૃતિ આવી એનામાં નવા વિચારો આવ્યા અને એમને એમ થયું કે આજે અંગ્રેજ સરકારની નીતિ છે એના લીધે આપણા દેશનું પતન થઈ રહ્યું છે બરાબર બધા લોકો હતા એ સ્વતંત્રતા ચાહવા લાગ્યા અને આના લીધે પણ આપણા દેશની અંદર એવા શ્રેષ્ઠ વિચારકો થયા અનેક બુદ્ધિજીવી લોકો થયા કે જેમને ભારતના લોકો જેમને અંગ્રેજ લોકોની નીતિઓનો વિરોધ કર્યો અને ત્યાર પછી આવે છે અંગ્રેજોના સમયમાં ભારતમાં ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન પ્રજા માણસમાં ગુમરાવા લાગ્યો બરાબર કે ભારતની જે સંસ્કૃતિ હતી ભારતની જે સંસ્કૃતિ હતી ભવ્ય સંસ્કૃતિ હતી એટલી મહાન સંસ્કૃતિ હતી એટલી સમૃદ્ધ સંસ્કૃતિ હતી આપણો ભારત દેશ હતો એટલો સમૃદ્ધ દેશ હતો કે ભારતને પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં એમ કહે કે સોનાની ચિડિયા કહેવામાં આવતો ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતો તો આવી એક જે વિચારધારા હતી કે ભારત આટલો ભવ્ય દેશ તો ગુલામ કઈ રીતે રહી શકે તો આનાથી પણ ભારતના લોકોમાં એક રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો ત્યાર પછી આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ પોતાના કાર્ય માટે એવું નહીં કે ભારતના વિકાસ માટે પણ પોતાના કામ માટે ભારતનો અમુક રીતે એમાં કંઈક વિકાસ કર્યો કે જેથી કરીને એને કામમાં સરળતા રહે એને ભારતમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત કરી બરાબર આપણે જે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તો એ સમયમાં તાર દ્વારા તાર ટેલિગ્રામ મોકલવામાં આવતો ત્યાર પછી ટપાલ મોકલવામાં આવતી બરાબર તાર અને ટપાલ દ્વારા પણ એવું બન્યું કે લોકો હતા એ એકાબીજાના પરિચયમાં એવા બરાબર તો આપણે જો કાંઈ કામ હોય તો બરાબર ફોન દ્વારા આપણે કામ કરીશું બરાબર અત્યારે આપણે જોઈએ તો ટપાલનો ઉપયોગ કરવામાં આવતો નથી બહુ તો કે લગ્ન પ્રસંગ હોય તો આપણે કંકોત્રી છે નિમંત્રણ કાર્ડ છે એનો ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે જ પહેલાંના સમયમાં તમે જોયું હોય તો ટપાલ લખવામાં આવતી એકાબીજા ટપાલ દ્વારા એકાબીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કે કોઈ પણ કામ હોય તો ટપાલ દ્વારા એને જાણ કરતા અમારા સમયમાં અમે પણ ટપાલ દ્વારા જ્યારે ભણતા ત્યારે માતા પિતાને મિત્રને ભાઈ બહેનને ટપાલ લખતા તો આ તાર અને ટપાલ દ્વારા પણ એવું બન્યું કે લોકો હતા એકાબીજાથી નજીક આવ્યા નજીક કઈ રીતે કે દાખલા તરીકે હું ટપાલ લખું આપણા ક્લાસના બધા બાળકોને ટપાલ લખું બરાબર કે ભાઈ તમે ભણવામાં ધ્યાન આપજો વેકેશનમાં તમારા લેસન કરવાનું છે તમારા માતા પિતાને મદદ કરજો માતા પિતા કે એની આજ્ઞાનું પાલન કરજો તો આપણા ધોરણના બધા બાળકોએ ટપાલ વાંચી બરા બધામાં એવા વિચાર આવ્યા ને કે આપણા સાહેબે આ કીધું છે તો આપણે આ કાર્ય વેકેશનમાં કરવાનું છે બરાબર બધામાં વિચાર આવ્યા તો ટપાલ લખતા એટલે ટપાલમાં લોકો એકાબીજાના વિચારોની આપલે કરતા તો આના દ્વારા પણ દેશના લોકોમાં બધાને એકતાની ભાવના એવી અને દેશ માટે અંગ્રેજોનો વિરોધ કરવો એવા વિચારો ઉત્પન્ન થયા જેને આપણે રાષ્ટ્રવાદની ઉત્પત્તિનું એક કારણ પણ કહી શકાય પછી અંગ્રેજ સરકારો દ્વારા રેલવેની શરૂઆત કરવામાં આવી તો આ રેલવેની શરૂઆત એ પણ રાષ્ટ્રવાદના ઉત્પન્ન માટેનું કારણ કહી શકાય કારણ કે રેલવેમાં ભારતના લોકો યાત્રા કરતા આપણે કેમ બસમાં આપણે જઈએ રેલવેમાં જાય ટ્રાવેલ્સમાં જાય યાત્રા કરીને તો આપણે આજુબાજુમાં ઘણા બધા માણસો બેઠા હોય આપણી સામે બેઠા હોય આપણી બાજુમાં બેઠા હોય તો આપણે શું કરી બાજુમાં બેઠા હોય તો આપણે ચર્ચા કરીને કંઈક વાતો કરી ભાઈ તમે કયા રાજ્યમાં રહીએ છો કયા ગામમાં રહીએ છો એકાબીજાના પરિચયમાં આવી આપણે કંઈક આપ એ ગામમાં તો અમારા મામા રીએ એ ગામમાં અમારા સાહેબ છે આવી રીતે આપણે વાતોચીતો કરી કોઈ આપણા પરિચયમાં આવીને આપણે તો એ સમયમાં રેલવેની શરૂઆત થઈ અને લોકો રેલવેમાં યાત્રા કરતા રેલવેમાં યાત્રા કરતા એટલે રેલવેમાં બધા એકાબીજા ચર્ચા કરતા વાતચીત કરતા કે જુઓ તો ખરા આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ અંગ્રેજ લોકો આપણા સમાજનું કેટલું શોષણ છે ખેડૂતોનું કેટલું શોષણ છે આમનામ રહેશે તો આપણા દેશને કોઈ દિવસ આઝાદી નહીં મળે એમ વાતું કરવા લાગી ગઈ એમાં ઘણા શું કહેતા અરે આપણા દેશને આઝાદી અપાવી હોય તો બધા એક થાવ અંગ્રેજ સરકારનો આપણે વિરોધ કરી તો આવી રીતે રેલવેમાં ચર્ચા થવાથી વાતચીતો થવાથી અંગ્રેજ વિરુદ્ધના વિચારો હતા એ લોકોમાં ફેલાવા લાગ્યા આને જ કહેવાય કે વિકાસ રાષ્ટ્રવાદનો વિકાસ અને પ્રચાર આનાથી પણ ભારતના લોકોમાં રાષ્ટ્રવાદનું ઉત્પન્ન થવાનું એક કારણ કહી શકાય કે રેલવે તાર અને ટપાલ રાષ્ટ્રીય એકતાને વેગ આપનારા કેટલાક પ્રસંગો પણ હતા જેમાં હિન્દી સનદી નોકરીઓમાં ભારતીય સાથે કરવામાં આવતો અન્યાય બ્રિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મુકતો વર્ણાક્યુલો પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપંડના સમયમાં પસાર થયેલ ઇલબર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો પરિણામે સરકાર આવી વિધેયક પાછું ખેંચ્યું એટલે કે એમ પણ કહી શકાય આવા ઘણા બધા પ્રસંગો હતા એ પણ ભારતમાં રાષ્ટ્રવાદ માટેનું એક કારણ કહી શકાય ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં ઘણા બધા એવા નવા વિચારકો ઉત્પન્ન થયા સમાજ સુધારકો ઉત્પન્ન થયા કે આ સમાજ સુધારકોએ દેશના લોકોને નવા વિચારો આપ્યા કે આપણા ભારત દેશને આઝાદી આપવા માટે આપણે બધાએ એક થઈને અંગ્રેજ સરકારનો સામનો કરવો જોઈએ આપણા આંદોલનો કરવા જોઈએ તો આવા સમાજ સુધારક અને વિચારકો દ્વારા પણ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉત્પવ થયો ઉદ્ભવ થયો અને ઉત્પન્ન થયો એમ આપણે કહી શકાય તો આટલા કારણો હતા એ રાષ્ટ્રવાદના ઉત્પન્ન થવાના કારણો હતા ત્યાર પછી આવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બરાબર બહુ વધારે આપણે આમ ડીપમાં જવું નથી પરંતુ જે પાઠ્યપુસ્તકમાં હોય પાઠ્યપુસ્તકના અંદર જે હોય એ બાબતની ચર્ચા આપણે કરવા જેથી કરીને આ પાઠ તમે ઘરે બેઠા બેઠા તૈયાર કરી શકો તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના બરાબર હવે રાષ્ટ્રવાદના જે વિચારો હતા આ વિચારોને અંગ્રેજોની સામે રજૂ કરવા માટે બરાબર કે અંગ્રેજોની સામે આ વિચારો રજૂ કોણ કરે તો આ માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી કે પહેલાં ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપનામાં કરવામાં આવી હતી આ બધી જ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ હ્યુમનો ફાળો મહત્ત્વનો છે બરાબર પ્રશ્ન પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવા માટે કયા અંગ્રેજ અધિકારીનો મહત્ત્વનો ફાળો છે બરાબર તો આ વિકલ્પવાળો પ્રશ્ન અથવા એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપો એમાં પણ પૂછાય તો એ ઓછા અંગ્રેજ અધિકારી હતા કે આને રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવા માટે ભારતમાં એક વાતાવરણ તૈયાર કર્યું હતું તો આ એ ઓમ નો મહત્વનો ફાળો છે તો આ નામ છે એ તમારે યાદ રાખવું રાખવાનું છે તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશને અસંતોષથી વાપેક વાકેફ કર્યા બરાબર કે ભારતના લોકોની અંદર અંગ્રેજ સરકાર પ્રત્યે જે અસંતોષ એના વિશે વાકેફ કર્યા એટલે કે માહિતી આપી તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ભારતની અંદર

ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું બે પ્રશ્ન પૂછાય કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં મળ્યું હતું બરાબર જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કે જેને આપણે કોંગ્રેસ તરીકે પણ ઓળખી શકાય તો કોંગ્રેસનું પ્રથમ અધિવેશન હતું એ ક્યારે થયું હતું અને કયા કયા થયું હતું આવો પ્રશ્ન પણ તમારે પૂછાય તો અઢારસો ને મુંબઈમાં થયું હતું ક્યાં થયું હતું મુંબઈમાં કઈ જગ્યાએ ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલયમાં થયું હતું બરાબર તો ખાલી આટલું પૂછાય કે ક્યારે અને ક્યાં થયું હતું તો અઢારસો પંચ્યાસીમાં અને મુંબઈમાં થયું હતું આટલું પણ આપણે યાદ રાખ્યું તો પણ સારું કહે કે જેમાં કેટલા સભ્યોએ ભાગ લીધો હતો કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બરાબર તો આમાં બોતેર જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અથવા તો ભાગ લીધો હતો આ અધિવેશનના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી બરાબર પ્રમુખ આગેવાન તો આ જે અધિવેશન મુંબઈમાં અઢારસો ને પંચ્યાસીમાં ભરાણું હતું તેમાં બાવોતેર સભ્યો હતા અને આ અધિવેશનમાં પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તયેબજી કેટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનશાહ વાદશાહ વગેરે મુખ્ય આગેવાનો પણ હતા પ્રશ્ન પૂછાય મહત્વનામાં પ્રશ્ન પૂછાય કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાણું હતું ક્યારે ભરાણું હતું તેના પ્રમુખ કોણ હતા અને તેમાં કોણ કોણ આગેવાન હતા તો આમાંથી એક વાક્યના પ્રશ્ન છે કે બે વાક્ય માર્કના પ્રશ્ન છે આમાં પૂછાઈ શકે કે અધિવેશનના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી આવા ઘણા બધા આગેવાનો પણ જેમાં હતા ફિરોઝા મહેતા બદરૂન તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે વાછા બરાબર આ બધા નામ પણ તમારે યાદ રાખવાના છે જે તમારે પ્રશ્ન માટે મહત્વના પ્રથમ તબક્કાના સમયગાળા દરમિયાન મહાસભાએ સરકાર સામે રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી તો આ અધિવેશનમાં સરકાર સમક્ષ ઘણી બધી માંગણીઓ મૂકવામાં આવી હતી અધિવેશનનો હેતુ શું હોય કે આપણે સરકારને કાંઈક રજૂઆત કરવાની તો કોઈ સભા હે મીટિંગ છે કે અધિવેશન ભરવામાં આવે તેમાં ઘણી બધી જે આપણે કહી કે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી કે જેમાં આપણે મુખ્યત્વે આપણા જે રાજકીય હકો હોય એ રાજકીય હકો ભારતના લોકોને પ્રાપ્ત થવા જોઈએ આ પણ મુદ્દો હતો આર્થિક અને સામાજિક વિકાસ ભારતનો થવો જોઈએ ભારતના લોકોનું આર્થિક શોષણ બંધ થવું જોઈએ ભારતનું સામાજિક શોષણ બંધ થવું જોઈએ ભારતમાં શિક્ષણનો વિકાસ અને સુધારો થાય આ ઘણી બધી માગણીઓ હતી અંગ્રેજ સરકારની સામે રાખવામાં આવી હતી પણ આ જે માગણીઓ હતી અંગ્રેજ સરકારે પૂર્ણ કરી નહોતી તો આનાથી ભારતના લોકોમાં પણ એક અસંતોષની લાગણી ઉત્પન્ન થઈ હતી આમ છતાં આ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો કારણ કે હવે ભારતના લોકોને ખબર પડી ગઈ કે અંગ્રેજ લોકો હવે ભારત માટે કાંઈ કરવાના નથી મહાસભાયા ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી લશ્કરી ખર્ચ ઘટાડવું કરવેરા ઘટાડવા ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવી સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડનમાં એક સાથે લેવાય અભિવ્યક્તિનું સ્વાતંત્રતા વગેરે માંગણીઓ કરેલ પરંતુ પ્રથમ તબક્કાના ઉદ્દેશ્ય અને કાર્યને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી બરાબર આ અધિવેશનમાં આ બધી માંગણીઓ જે છે એ કરવામાં આવી હતી તો આનો અર્થ આપણે એમ કહી શકાય કે આપણે અંગ્રેજ સરકારનો જે અનીતિ હતી અયોગ્ય નીતિઓ હતી આ બધી અયોગ્ય નીતિઓની આપણે વિરોધ કરતા હતા હવે આ બધી જે ચર્ચાઓ કરવામાં આવી હતી આ બધી ચર્ચાઓ અને ઠરાવો દ્વારા પોતાની માગણીઓ અરજી સ્વરૂપે વાયસરાય પાસે મોકલવામાં આવી હતી વાયસરાય એટલે કે અંગ્રેજ સરકાર અંગ્રેજ અધિકારી બરાબર અંગ્રેજ અધિકારીને આ બધી માહિતી હતી એ મોકલવામાં આવી હતી કે ભારતની અંદર ભાઈ આ રીતના સુધારાઓ કરવામાં આવે ભારતનું આર્થિક સામાજિક શોષણ ઘટાડવામાં આવે સિવિલ સેવા પરીક્ષામાં ભારતના લોકોને બેસવા દેવામાં આવે બરાબર ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય આજે આપણે જે જે માગણીઓ મોકલી આ બધી માંગણીઓ હતી એક ચર્ચા કરવામાં આવી પછી ઠરાવ કરવામાં આવ્યા અને એક અરજી લખીને આ બધી અરજી હતી અંગ્રેજ અધિકારીને મોકલવામાં આવતી બરાબર આ પ્રકારમાં એ સમયમાં આપણે કહી શકીએ કે ભારતની અંદર બે પ્રકારના વલણો હતા બરાબર બે પ્રકારના વલણ ક્યાં ક્યાં હતા મવાડવાદી વલણ કે જેને આપણે નરમ દલ તરીકે ઓળખી શકાય બરાબર અને બીજું હતું જહાલવાદી કે જેને આપણે ગરમ દલ તરીકે ઓળખી શકાય અંગ્રેજોનો આ સમય દરમિયાન ભારતની અંદર બે પ્રકારની વિચારધારા હતી એક નરમ વિચારધારા અને બીજી ગરમ વિચારધારા બરાબર નરમ એટલે હમણાં કીધું ને માગણીઓ સ્વરૂપે અરજી કરવાની ઠરાવ કરવાના ચર્ચા કરવાની અને લેખિત માંગ અંગ્રેજ સરકારને આપણે રજૂઆત કરવાની તો આને દલ કે શું કહેવાય દલ કે જેને બીજા શબ્દમાં મવાળવાદી પણ કહી શકાય દલ અથવા તો મવાળવાદી પણ કહી શકાય આ એનો મુખ્ય હેતુ હતો બરાબર અને બીજા હતા તે ગરમદળ હતા કોણ હતા ગરમ દળ કે ગરમ દળમાં શું હતું કે અંગ્રેજ સરકારની સામે જે કાંઈ પણ લાગણી હોય કે વિચાર હોય બરાબર તેને આપણે નમ્રતાથી નહીં પરંતુ ઈટનો જવાબ પથ્થરથી બરાબર ઈટનો જવાબ પથ્થરથી એટલે કે કોઈ પ્રદર્શન કરીને કોઈ વિરોધ કરીને અથવા તો કોઈ તોડફોડ કરીને કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરીને આવા અનેક ઘટનાઓ દ્વારા અંગ્રેજો સમક્ષ જે રજૂઆત હતી કરવામાં આવતી એક મિનિટ ચાલો કર આપણે એ સમયની અંદર પણ આપણે જોઈએ કે બે પ્રકારના લોકો અત્યારે બે પ્રકારના લોકો હોય જ છે પણ ત્યારે પણ ભારતની અંદર નરમ વિચારવાળા અને ગરમ વિચારવાળા આ બંને પ્રકારના માણસો ત્યારે હતા તો માણવાદી નેતાઓએ હિંદના સુરક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી આ સમયમાં દરમિયાન કોંગ્રેસમાં બાળ ગંગાધર તિલક લાલા રજપતરાય અને ચંદ્ર પાલ જેવા નેતાઓએ કોંગ્રેસની મવાડ નીતિઓમાં અમૂલ પરિવર્તનની માગણી કરતા બરાબર તો એ સમયે લાલ બાલ અને પાલ આજે ત્રિપુટી હતી લાલ બાલ અને પાલ બરાબર બાળ એટલે બાળ ગંગાધર તિલક લાલ એટલે લાલા લજપતરાય અને પાલ એટલે ચંદ્ર પાલ આ નેતાઓ મવાડવાદી તરીકે તેમાં પણ કામગીરી અથવા તો મવાડવાદી તરીકે ઓળખવામાં આવે છે હવે આજે રિયા બાળ ગંગાધર તિલક લાલા લજપત્રા અને ચંદ્ર પાલ જેવા નેતાઓ કોંગ્રેસની મવાડ નીતિઓમાં આમૂલ પરિવર્તનની માંગ કરતા હતા બરાબર મવાડવાદી જે વિચારધારા હતી ને એમાં પરિવર્તન લાવવાની માંગ કરતા હતા પરિવર્તન કરવું એટલે કે ખાલી હવે જે આ મવાડવાદી વિચારથી અથવા તો નરમ વિચારધારાથી અથવા તો આ જે માગણીઓ છે અરજી સ્વરૂપે કે ચર્ચા દ્વારા અથવા ઠરાવ દ્વારા અંગ્રેજ સરકાર હવે માનવાની નથી તેમણે વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી કે હવે આ લોકો છે એ સીધી રીતે માનવાના નથી સરકારના નહીંક ઈરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ ઉપર વિશ્વાસ કરવો જોઈએ બરાબર હવે તેઓ જહાલવાદી તરીકે ઓળખાય છે આ જહાલવાદી કે હવે અંગ્રેજ સરકારની સામે પ્રાર્થના કરવાથી કે આજીજી કરવાથી અંગ્રેજ સરકાર માનશે નહીં હવે તો જહાલવાદી ક્રાંતિકારી ઉગ્રવાદી અથવા તો ગરમવાદી બરાબર એક આજે વિચારધારા ઉત્પન્ન થાય છે કે જેમાં ટિલકજીએ બાળ ગંગાધર તિલકજીએ કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જમ્પીશ બરાબર કોણે કીધું તું બાળ ગંગાધર તિલક કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું મેળવીને જ જમ્પીશ બરાબર ઉગ્રવાદી વિચારધારા કે સ્વરાજ મારો અધિકાર છે અને તેને હું મેળવીને જ જમ્પીશ આના માટે હું કોઈ પ્રાર્થના અરજી કે ઠરાવ કરવાની જરૂર નથી આ તો અમારો અધિકાર છે આ અધિકાર તો તમારે અમને આપવો જોઈએ હવે બાલ લાલ અને પાલની કામગીરીના પરિણામે જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી આત્મવિશ્વાસી અને આક્રમક હતો બરાબર કે આ નવા જે વિચારધારા ઉત્પન્ન થઈ જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા લોકમાન્ય તિલકે ધી મરાઠા અંગ્રેજીમાં અને કેસરી મરાઠીમાં બરાબર ત્યાર પછી લાલા લજપતરાયે ધી પંજાબી અને ધી પીપીલ તથા બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યા બરાબર વર્તમાનપત્ર હતા એ હવાદી નેતાઓએ શરૂ કર્યા હતા તો આ પૂછાય આમાંથી કે લોકમાન્ય તિલકે અંગ્રેજીમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું ધી મરાઠા અને મરાઠીમાં બાલ ગંગાધર ઓલકાએ લોકમાન્ય તિલકે કયું વર્તમાનપત્ર ચાલુ કર્યું હતું તો કેસરી લાલા રાજપત્રાએ ધી પંજાબી ધી પીપુલ પીપી ચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા આ બધા સાપ્તાહિક અને વંદે માતરમ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યા હતા બરાબર આમાંથી પ્રશ્ન છે એ પૂછાય છે તો એ પણ એક વાક્યમાં પૂછાય તો એ પાકા કરવાના છે તમારે કયા સાપ્તાહિક અને કયા વર્તમાનપત્ર શરૂ કર્યા હતા ઈસવીસન ઓગણીસો પાંચમાં વયસરાય ગર્જને ભાગલા અને રાજ કરવાની નીતિમાં એક ભાગરૂપે વહીવટી સુગમતા બહાર નીચે બંગાળના ભાગલા પાડ્યા બરાબર આ પણ પ્રશ્ન પૂછાય કે હવે આમાં ભાગલા બરાબર બે ભાગ કરવામાં આવ્યા હતા બરાબર ક્યારે કરવામાં આવ્યો હતો ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા કોને કર્યા હતા બરાબર કયો અંગ્રેજ અધિકારી હતો વાયસ રોય લોડ કરજન બરાબર આ પણ પ્રશ્ન પૂછાય કે બંગાળના ભાગલા કોને પાડ્યા હતા ક્યારે પાડ્યા હતા તો ઓગણીસો ને પાંચમાં લોર્ડ કરજને બંગાળના ભાગ પાડ્યા હતા કે ભાગલા પાડો અને રાજ કરો જે અંગ્રેજ સરકારની નીતિ હતી કે ભાગ પાડો અને રાજ કરો એટલે અંદરો અંદર ઝઘડા કરાવો અંદરો અંદર લડાઈ કરાવો તો આપણને રાજ કરવાની મજા આવે એનામાં એકતા આવે નહીં બરાબર ભારતના લોકોમાં એકતાને તોડવા માટે હિન્દુ મુસ્લિમ બરાબર આ એકતાને તોડવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી કે ભારતની અંદર જ્યાં સુધી હિન્દુ અને મુસ્લિમમાં એકતા હોય બરાબર ત્યાં સુધી વિશ્વનો કોઈ દેશ ભારત ઉપર શાસન કરી શકે નહીં કારણ કે ભારતના બે મોટા ધર્મ હિન્દુ અને મુસ્લિમ જો આ બંને પોતાનો દેશ સમજીને એક ભાઈચારાની ભાવના રાખીને જો ભારતની અંદર કામ કરવામાં આવે તો ભારતની અંદર વિશ્વમાં કોઈ પણ દેશ ભારતે ગુલામ કરી શકે નહીં અંગ્રેજોએ આ એકતા તોડવા માટે પ્રયત્ન કર્યા હતા કે પાગલા પાડોને રાજ કરો જેની સામે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગ ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું આંદોલનની અસરના કારણે ઈસવીસન ઓગણીસો અગિયારમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા અને ભારતીયનો આ એક યાદગાર વિજય હતો બરાબર આના વિરોધમાં બંગાળના ભાગલા પડ્યા તો જેની સામે ભારતના લોકોએ બહિષ્કાર કર્યો અંગ્રેજોનો જે કાયદાઓ હતા અંગ્રેજોની જે નીતિ હતી કામધંધા હતા એનો બહિષ્કાર કર્યો રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશીના પ્રસાર દ્વારા બરાબર સ્વદેશી અપનાવો બરાબર તો આના માટે તો ઘણું બધું કરવામાં આવ્યું હતું પણ ટૂંકમાં એટલું કે અંગ્રેજોની જે નીતિઓ હતી એનો બહિષ્કાર કરવામાં આવ્યો બરાબર અંગ્રેજોની જે વસ્તુ ઉત્પન્ન થતી એનો બહિષ્કાર કરવામાં આવ્યો સ્વદેશી આપણા દેશની વસ્તુઓ અપનાવો બરાબર અનેક પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજ સરકારને છે જે બંગાળના ભાગલા હતા એ રદ કરવા પડ્યા આમાં બહુ ડીપમાં આપણે નથી પણ નકર આમાં ઘણી બધી બાબતોનો જે ઉલ્લેખ છે એ આમાં બંગાળના ભાગલા સાથી પડ્યા હતા કઈ રીતે અન્યાય થયો તો બરાબર કઈ રીતે એને રદ કરવામાં આવ્યું ત્યાર પછી આમાં આવે છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બરાબર હવે હમણાં આપણે જોયું કે ભારતની અંદર જે નરમ દળ હતો એના વિરુદ્ધમાં ગરમ દળ આવી ગયું બરાબર ગરમ દળ એટલે ઉગ્રવાદી વિચારો આવી ગયા ભારતમાં હું આવી ગયા ઉગ્રવાદી વિચારો કે હવે ભારતની પ્રાર્થનાઓ કે ભારતની રજૂઆતો ભારતની વિનંતીઓ હવે અંગ્રેજ સરકાર માનવાની નથી તો હવે આની સાથે આપણે ક્રાંતિ કરવી જોઈએ શું કરવું જોઈએ ક્રાંતિ કરવી જોઈએ તો આપણા ભારતની અંદર અનેક ક્રાંતિકારીઓ ઉત્પન્ન થયા એવા નવ યુવાનો ઉત્પન્ન થયા કે તોડો ઓર ફળો બરાબર બાય હુક એન્ડ ક્રૂક ગમે તે રીતે ભારતને આઝાદી પ્રાપ્ત થવી જોઈએ હવે ભારતના લોકો કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માગતા હતા કોઈ પણ ભોગે આઝાદી મેળવવા માંગતા હતા આ માટે અમારે અમારા પ્રાણભર ભલે દેવા પડે અમારે અમારો પરિવાર ભલે છોડવો પડે પણ અમે અમારા વતનને આઝાદી અપાવીશું આ માટે તે હસ્તામુખે બલિદાન આપવા માટે પણ તૈયાર થયા હતા પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે પણ

કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી બરાબર તો આપણે વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી કોને કરી હતી બરાબર વાસુદેવ બળવંત ફડકેએ વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી અને લડાયક તાલીમ આપી હતી પછાત જે જાતિના લોકો હોય આ પછાત જાતિઓને સંગઠિત કરી બરાબર કે આપણે આપણા દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજ સરકારની સામે આંદોલન કરીએ લડત કરીએ આપણે બધા એકજૂઠ થઈએ અને તેમને પોતાના વિચારો પણ ફેલાવ્યા અને આજે તાલીમ પણ આપી એટલે કે પોતાના વિચારો હતા એ તેમને આપ્યા મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓને બંધુઓએ રેન્ડની હત્યા કરી જો મહારાષ્ટ્ર અને મુંબઈમાં કયો રોગ ફેલાણો હતો પ્લેગનો રોગ ફેલાણો હતો કયો રોગ પ્લેગ બરાબર આપણે જાણીએ છીએ કે આ આજે આખા વિશ્વમાં જે રોગ ફેલાણો છે આપણે કોરોના કોરોના જે વિશ્વ મહામારી છે એ રીતે એ સમયમાં પ્લેગ નામનો પણ રોગ ફેલાણો હતો જે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વધારે તેની અસર હતી તો આ પ્લેગ રોગ ફેલાતા જે પ્લેગ કમિશનર હતા બરાબર રેન્ડ અને તેમના સાથીદારો આના દ્વારા લોકોને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવ્યા હતા પ્લેગનો જે રોગ ફેલાનો હતો રોગને રોકવા માટે પ્રયત્ન કરવા જોઈએ લોકોને સારવાર આપવી જોઈએ લોકોને સુવિધા આપવી જોઈએ આરોગ્યની સુવિધા આપવી જોઈએ બરાબર રહેવાની સુવિધા આપવી જોઈએ અત્યારે આપણે જોઈએ છીએ કે જે કોરોના મહામારીમાં પણ જે આરોગ્યની સુવિધા જે રસીકરણની સુવિધા જે દવાખાનાની સુવિધા નવી હોસ્પિટલોનું નિર્માણ કરવું નવા બેડ અપાવવા વેન્ટિલેટર અપાવવા ઘણા બધા જેના યંત્રો હોય એ પૂરા પાડવા આરોગ્યને લગતી તમામ બાબતોની સુવિધા કરવી જોઈએ પરંતુ આ રેન્ટ નામનો જે અધિકારી હતો અને એના સાથીદારો દ્વારા કોઈ સુવિધા કરવામાં આવી નહોતી અને ઉલટાના લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવ્યા હતા બરાબર તો આના આ એક અન્યાય કહેવાય તો આના વિરોધમાં જે ક્રાંતિકારી હતા ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર આ બંને બંધુઓએ આ બંને ભાઈઓએ રેન્ડની હત્યા કરી હતી કારણ કે રેન્ડ તો એ આ જે મહામારી હતી એ સમયે કમિશનર હતો તો કમિશ્નરનો એક ફરજ આવે કે આપણે આ આરોગ્ય સુવિધાની દેખરેખ રાખવી લોકોને સુવિધા આપવી તેનું ધ્યાન રાખવું તો ત્યાં રેણ નામનો અધિકારીઓ પોતાની ફરજનું પાલન નહીં કરતા ચાફેકર બંધુઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી હવે ત્યાર પછી આપણે વિનાયક સાવરકર ઈસ્વીસન ઓગણીસોમાં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી જો આ પ્રશ્ન એ પૂછાય કે મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી બરાબર તો વિનાયક સાવરકરે વિનાયક સાવરકરે મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કરી હતી જે આપણે જોઈએ ચોપડીમાં બરાબર તો એમાં આપવામાં પણ આવેલું છે જે તમે ચોપડીમાં ફોટો પણ આપ્યો છે કે મિત્ર મેળા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી બરાબર તો વિનાયક દામોદર સાવરકર તો આના દ્વારા મિત્ર મેળા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ એક ક્રાંતિકારી સંસ્થા હતી બરાબર કે એનું નામ રાખવામાં આવ્યું હતું મિત્ર મેળા બધા મિત્રોએ ભેગા મળીને એક સંગઠન બનાવ્યું કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા ક્રાંતિકારી પ્રવૃત્તિઓને તાલીમ આપવામાં આવતી અને અંગ્રેજ સરકારનો વિરોધ કરવાનો સામનો કરવાનો તો આમાં જે સંસ્થાની સ્થાપના હતી વિનાયક સાવરકર તેમના દ્વારા કરવામાં આવી હતી જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખવામાં આવી અને અત્યાર પછીનું નામ હતું એ અભિનવ ભારત તરીકે પણ તેને ઓળખવામાં આવી મિત્ર મેળા નામની સંસ્થા આગળ જતા અભિનવ ભારત તરીકે ઓળખવામાં આવી તેમનું પુસ્તક અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પ્રકાશિત થતા પહેલાં જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પ્રથમ પુસ્તક હતું બરાબર વિનાયક દામોદર સાવરકર આના દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું હતું કે અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આ પુસ્તક લખવામાં આવ્યું હતું વિનાયક દામોદર સાવરકર દ્વારા પણ આ પુસ્તક પ્રકાશિત થાય તે પહેલાં તેના ઉપર પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો હતો કારણ કે જો આ પુસ્તક પ્રકાશિત થાય તો ભારતના બધા લોકો તેનું વાંચન કરે અને બધા લોકો જો વાંચન કરે તો એને ખબર પડે કે અઢારસો સત્તાવનમાં કઈ રીતે અંગ્રેજ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો કેવો સંગ્રામ હતો કઈ કઈ જગ્યાએ સંગ્રામ થયો હતો કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને આનેથી ભારતના લોકોને ખબર પડે તો ફરી વખત આવું આંદોલન થાય તો ન બને એટલા માટે અંગ્રેજ સરકારે આ પુસ્તક બહાર પાડે એની પહેલાં જેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે આ પુસ્તક સહી બહાર પાડી શકાય નહીં તો પ્રકાશિત થાય એની પહેલા જ પ્રતિબંધ લાગે એવું આ વિશ્વનું પ્રથમ પુસ્તક હતું મહત્વનો પ્રશ્ન પૂછાઈ શકે તો તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી અને જન્મ ટીપની ટીપની સજા વહોરી બરાબર જે વિનાયક સાવરકર જેમણે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી બરાબર અને આ પ્રવૃત્તિ બદલ તેમને તેમની ધરપકડ કરવામાં આવી અને જન્મ ટીપની સજા તેમને આપવામાં આવી તેમને અનમાન જેલમાં મોકલવામાં આવ્યા ક્યાં મોકલવામાં આવ્યા હતા આપણે જોઈએ છે ભારતના નકશામાં કે નીચેના ભાગમાં બરાબર આપણે જઈએ તો હનુમાન અને નિકોબાર ગુજરાત ગુજરાતની નીચે આપણે સાવ ભારતની બહાર જઈએ તો ત્યાં અનુમાન અને નિકોબાર નામના બે ટાપુ આવેલા છે હનુમાન અને નિકોબાર એક જેલ આવેલી અને આ જેલની અંદર તેમને મોકલવામાં આવ્યા હતા હનુમાન અને નિકોબારમાં વિનાયક સાવરકરને જેલની સજા થઈ તો તેમને ક્યાં મોકલવામાં આવ્યા તેવો પ્રશ્ન પૂછાય તો અનુમાન નિકોબારની જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યાં તેઓ બીમાર પડ્યા બીમાર પડ્યા તેમની તબિયત બગડતા ભારતમાં નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા કે ભારતમાં તેમને કેદ રાખવામાં આવ્યા કે કોઈ લોકોની સાથે તેઓ વાતચીત કરી શકે નહીં કોઈ તેમને મળી શકે નહીં અને આ સમયમાં કલકત્તામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી બાલેન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ઘણો બધો ફેલાવો કર્યો પછી આપણે જોઈએ કે બીજા પણ ક્રાંતિકારીઓ ક્રાંતિકારીઓ ઘણા થયા કે જેમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી ખુદેરામ બોજ અને પ્રફુલ ચાકીનું પણ નામ ખૂબ જ ક્રાંતિકારીઓમાં આગળ પડતું હતું હવે ખુદેરામ બોજ અને પ્રફુલ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી કઈ જગ્યાએ બંગાળમાં આપણે નામ આવ્યું હતું ને બંગાળ બિહાર અને ઓડિશા બરાબર તો આ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોને રીતે એવો પ્રશ્ન પૂછાય તો ખુદેરામ બોજ અને પ્રફુલ ચાકીએ હવે આ બંને ક્રાંતિકારીઓ દ્વારા જે અંગ્રેજ ન્યાયાધીશ હતા ફિંક્સફળની ફિન્ક્સફળ કોણ હતા ફિંક્સફળ અંગ્રેજ ન્યાયાધીશ હતા તેઓ ન્યાયમાં અન્યાય કરતા હતા બરાબર ફિન્ક્સફળની જગ્યાએ ગાડીમાં ફિન્ક્સફળને મારવા માટે એમને કાવતરો કર્યું હતું કોણા દ્વારા ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકીએ તો એ જ્યારે ગાડીમાં જાતા હતા ત્યારે તેમના ઉપર મારવાનો પ્રયાસ હતો આના દ્વારા કરવામાં આવે છે તો આ ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની તેમની દીકરી મૃત્યુ પામ્યા વકીલ હતા ને જે કેનેડી એમના પત્ની હતા એ મરી ગયા મૃત્યુ પામ્યા અને એની દીકરી હતી એ મૃત્યુ પામી બરાબર ત્યાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ જે ન્યાયાધીશ હતા એ ગાડીમાં જતા હતા એના ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો આ બોમ્બ ફેંકો તો એમાં કોણ કોણ મૃત્યુ પામ્યા તો વકીલ કેનેડીના પત્ની અને એની દીકરી હતી તેઓ તેમાં મૃત્યુ પામ્યા તો આ બદલ ખુદીરામને ફાંસીની સજા કરવામાં આવી ખુદીરામ બોઝને બરાબર આજે ન્યાયાધીશની ગાડી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તો તેના બદલ તેમને ફાંસીની સજા કરવામાં આવી પ્રશ્ન પૂછાય કે ખુદીરામ બોજને શા માટે ફાંસીની સજા કરવામાં આવી હતી અને તેના ભેગા આપણે જોઈએ ખુદીરામ બોજ ભેગા બીજા કોણ હતા પ્રફુલ ચાકી બરાબર ખુદીરામ બોજ હતા એ તો પકડાઈ ગયા અને એને ફાંસી આપવામાં આવી જ્યારે પ્રફુલ ચાકી હતા એને એમ થયું કે મારે અંગ્રેજોના હાથમાં પકડાવવું નથી અને પકડાઈ જઈશ તો મને એ ફાંસી તો આપવાના જ છે એટલે પ્રફુલ ચાકીએ પોતાને જ ગોળી મારીને પોતે આત્મહત્યા કરી લીધી ત્યાર પછી રામપ્રસાદ બિસ્મિલ્લા અને અસ્ફાક ઉલાખાને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે રામપ્રસાદ બિસ્મિલા અને અસ્ફાક ઉલાખા આ બંને મિત્રોએ પણ અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરીને ભારત દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા તો પણ એક હિન્દુ અને મુસ્લિમની એકતાનું એક સરસ મજાનું ઉદાહરણ કહી શકાય તેમણે કાકોરી કાકોરી ટ્રેન ટ્રેન જે લૂંટ થતી આ યોજનામાં ભાગ લીધો હતો હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય બરાબર નાણાંની જરૂર પડે ક્રાંતિકારી પ્રવૃત્તિ આપણે કરવી હોય બરાબર જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હોય તેને હથિયારોની જરૂર પડે અને હથિયારો માટે પૈસાની જરૂર પડે તો પૈસા ગમે રીતે ક્યાંકથી મેળવવા તો પડે ને તો આ પૈસા મેળવવા માટે કાકોરી ટ્રેનમાં કાકોરીની જે ટ્રેન જાતી હતી આ ટ્રેનમાં એક તિજોરી હતી પૈસાની એટલે આને એવું નક્કી કર્યું કે આ જેઓ તિજોરીને લૂંટી લેવામાં આવે તો પણ ઘણા બધા પૈસા અને ધન પ્રાપ્ત થાય તો આપણે આપણા દેશ માટે ક્રાંતિકારીઓ માટે હથિયારની ખરીદી આપણે કરી શકીએ અને અંગ્રેજ સરકારની સામે આપણે લડત કરી શકીએ તો આ જે ટ્રેન હતી એને લૂંટવામાં આવી હતી શું કામ કે તિજોરી એને તિજોરીમાં જે પૈસા હતા એ જે તેમને જોતા હતા એટલા માટે આ પૈસા મેળવવા માટે આ તિજોરીને લૂંટવા માટે ટ્રેનને લૂંટવામાં આવી હતી આમાં અશફાક અને રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા અને તેમને ફાંસીની સજા થઈ જો આમાં આ ચાર જે હતા ક્રાંતિકારી અશફાક ઉલાખા રામપ્રસાદ બિસ્મિલ્લા રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ બરાબર આજે કાકોરી ટ્રેનની જે ઘટના હતી એમાં પકડાઈ જાય છે તો આ બદલ તેમને ફાંસીની સજા કરવામાં આવીશ આપણા દેશને આઝાદી જે પ્રાપ્ત થઈ તો આઝાદી મેળવવા માટે ઘણા બધા પ્રાણોની આહુતિ આપી પડીશ એમનામાં આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ નથી ખુદેરામ બોજ રામપ્રસાદ બિસ્મિલ અસ્તાફ ઉલ્લા ખાન રોશનસિંહ આચાર્યને આજે ટ્રેન લૂંટવામાં આવી તે બદલ તેમની ધરપકડ કરવામાં આવી તેમને પકડવામાં આવ્યા અને તેમને ફાંસી ચડાવવામાં આવ્યા બરાબર તો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે ભારત દેશને આઝાદી આપવા માટે ઘણા લોકોએ પ્રાણોની આહુતિ આપી તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે તો આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા બરાબર તો એમના વિશે પણ આપણે જોવાનું છે કે દુર્ગા ભાભી બરાબર કે જે એક સ્ત્રી હતા મહિલા હતા દુર્ગા ભાભી તેમને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પોતાનું ઘણું જ યોગદાન આપેલું તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવ્યા બરાબર મહિલાઓની અંદર પણ કોઈ એવા મહિલા તો હોવી જોઈએ ને કે જે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપે પોતાના વિચારો આપે એમને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા આપે તો જ્યાં દુર્ગાભાભી હતા એને મહિલાઓમાં પ્રણ એક રાષ્ટ્રવાદ દેશ પ્રેમ લાવવા માટે પોતે ઘણી બધી પ્રવૃત્તિ કરી હતી કે જેમાં પોસ્ટરો ચોંટાડવા પત્રિકાઓ વહેંચવી અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારીક પ્રવૃત્તિઓ મહિલાઓને શીખવાડી હતી પોસ્ટરો ચોંટાડવા બરાબર આપણે જોઈએ કે દિવાલ ઉપર આપણે જોતા હોય પોસ્ટરો ચોંટાડતા હોય આપણે તો દિવાલ ઉપર બધી પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા કરેંગે યા મરે ગે ભારત કો આઝાદી દિલાયંગે અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધ કરો આ ઘણા બધા જે પોસ્ટરો હતા એ ચોંટાડવામાં આવ્યા પત્રિકાઓ વેચવામાં આવી બધી ઘરે ઘરે પત્રિકાઓ વેચવામાં આવી કે કાલથી આપણે અંગ્રેજ સરકારનો બહિષ્કાર કરવાનો છે અંગ્રેજ સરકારની શોષણની સામે લડત લડવાની છે પ્રતિકાઓ વેચવામાં આવી કે એમાં જે અંગ્રેજ સરકારનો વિરોધ કઈ રીતે કરવો એ બધી એમાં ઉલ્લેખ હોય અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા કેસ અદાલતમાં કરવો તો પૈસાની જરૂર પડે તેના માટે પૈસા આપણે ઘરે ઘરે જઈને અથવા તો પોતાની ઈચ્છા મુજબ આપણે પૈસા એકત્ર કરવાના ભેગા કરવાના પછી કઈ રીતે બંદૂકો ચલાવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી આ બધી જે તાલીમ હતી દુર્ગા ભાભી દ્વારા આપવામાં આવી હતી બરાબર તો દુર્ગા ભાભીનું પણ આપણા દેશની સ્વતંત્રતા માટે ઘણું જ યોગદાન કહી શકાય ત્યાર પછી ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા ચંદ્રશેખર આઝાદ બરાબર કે જેનું નામ સાંભળતા જ આપણા મનની અંદર એક ખુમારી એક સાહસ એક શૌર્ય અને વીરતા આપણામાં આવી જાય કે ચંદ્રશેખર આઝાદ બરાબર કે જેને બાળપણમાં જ અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો બરાબર એવું કહેવાય કે ચંદ્રશેખર આઝાદને જ્યારે બાર કે તેર વર્ષના હતા ત્યારે તેમને પકડી લેવામાં આવેશ ત્યાર પછી ટેબલ હોય ટેબલની ઉપર સુવડાવવામાં આવે છે અને તેમની ઉપર સોટીઓનો ચાબુકનો માર મારવામાં આવે છે તો પણ આ બાર તેર વર્ષનો બાળક એટલો એનામાં ભારત પ્રત્યે એટલો પ્રેમ હતો કે જ્યારે સોટી મારવામાં આવે ત્યારે બોલતો ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય ભારત માતાનો નારો એમને લગાડ્યો હતો તો આ બાળપણથી જ એટલા નિડર હતા ચંદ્રશેખર આઝાદ કે જેને નિડર આઝાદ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા કાકોરી જે ટ્રેનની ઘટના હતી એમાં પણ તેમણે ભાગ લીધો હતો અને તેમણે એક પ્રતિજ્ઞા પણ લીધી હતી ચંદ્રશેખર આઝાદ એક પ્રતિજ્ઞા પણ લીધી હતી કે હું ક્યારેય જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં હું પકડાઈશ નહીં આવીને પ્રતિજ્ઞા લીધી હતી બરાબર ત્યાર પછી જ્યારે અંગ્રેજ સરકાર હોય છે ચંદ્રશેખર આઝાદને જ્યારે ઓગણીસો ને એકત્રીસમાં ઈસ્વીસન ઓગણીસો ને એકત્રીસમાં અલ્હાબાદમાં અલ્ફ્રેડબાગમાં જ્યારે અંગ્રેજ સરકાર અને ચંદ્રશેખર આઝાદની વચ્ચે જ્યારે બંદૂકની મારામારી ચાલે છે ગોળીબાર ચાલે છે ત્યારે એક બાજુ હતા અંગ્રેજ અધિકારીઓ અને એક બાજુ હતા ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર આઝાદ એક ઝાડની પાછળ સંતા સંતાને અંગ્રેજ અધિકારીને ગોળી મારતા હતા અંગ્રેજ અધિકારીઓ હતા એ ચંદ્રશેખર આઝાદને ગોળી મારતા હતા પછી ચંદ્રશેખર આઝાદને ખબર પડી તો હવે તો એક જ ગોળી છે બાકી ગોળી તમે વાપરી નાખી અને એની પ્રતિજ્ઞા યાદ આવી કે જ્યાં એક ગોળી મારી થઈ રહે તો અંગ્રેજ સરકારના હાથમાં આવી જઈશ અને મને ફાંસીએ ચડાવી દેવામાં આવશે પણ મેં પ્રતિજ્ઞા લીધી હે ચંદ્રશેખર આઝાદ એક વિચારે છે કે મેં પ્રતિજ્ઞા લીધી કે હું જીવ તો ક્યારે અંગ્રેજોના હાથમાં પકડાયશ નહીં તો એક ગોલી હતી ગોલી ગોળી મારીને પોતે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે તાવા હતા ચંદ્રશેખર આઝાદ બરાબર કે તેમને સતસત કોટી કોટી વંદન કે જેમણે આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી ભગવાન તેમની આત્માને સદગતિ આપે ભારતમાં ફરી વખતે જન્મ ધારણ કરે અને દેશમાં જે કાંઈ પણ અનિતિ અત્યાચાર શોષણ તેનો નાશ થાય અત્યાર પછી આ તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ આપણે જોઈ અત્યાર પછી હેડિંગ આવે છે આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ વગેરે દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલવામાં આવી જેમાં કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ આપણે જોઈએ ને ગુજરાતમાં કચ્છ બરાબર કચ્છ આપણે નામ હેમરૂ કે જેમાં જેસલ તોરલનો ઇતિહાસ તા કચ્છ વિશે જ્યાં પણ એક ક્રાંતિકારી થઈ ગયા કે શ્યામજી કૃષ્ણ વર્માએ કે જેમને ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી બરાબર વિદેશમાં એવો પ્રશ્ન પૂછાય કે ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો શ્યામજી કૃષ્ણ વર્માએ માર્ગમાં પ્રશ્ન પૂછાય સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું અને સંસ્થાના કાર્યાલયને ઇન્ડિયા હાઉસ નામ આપવામાં આવ્યું જે સંસ્થાનું કાર્યાલય હોય બરાબર આપણે કેમ કાર્યાલય હોય ઓફિસ શાળાની ઓફિસ હોય ગામની ઓફિસ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો આવી રીતે જે ઇન્ડિયન હોમ સોસાયટીની જે સ્થાપના કરી હતી આના માટેનું જે કાર્યાલય હોય એને ઇન્ડિયા હાઉસ તરીકે ઓળખવામાં આવતું મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર મેડમ ભીખાઈજી કામા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા બરાબરતા ઘણા બધા ભારતીય જે હતા એ વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા કે જેમાં આપણે જે શ્યામજી કૃષ્ણ વર્મા તેમની સાથે હતા મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર

જે હતા તેમને ફાંસી આપવામાં આવી હતી બરાબર કયા ભારતીય હતા કે જેમને ફાંસી આપવામાં આવી હતી મદન મદનલાલ ઢીંગરાને બરાબર યાદ રાખવાનું મદનલાલ ઢીંગરાને શા માટે ફાંસી આપવામાં આવી હતી કે જેમને વિલિયમ બાયલીની ગોળી મારી હત્યા કરી હતી એટલા માટે તેમને ફાંસી આપવામાં આવી હતી ત્યાર પછી શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા ત્યાંથી લંડનમાં તેમની કામગીરી સાવરકરે સંભાળી બરાબર લંડનથી પેરિસ ગયા કોણ ગયા શ્યામજી કૃષ્ણ વર્મા અને લંડનમાં જે શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા તો વિનાયક સાવરકરે લંડનમાં જે કામગીરી હતી બધી તેમણે સંભાળી હતી હવે અઢારસો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની સુવર્ણ વર્ષની ઉજવણી ઈસવીસન ઓગણીસો સાતમાં કરતાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની જેવણી સજા થઈ બરાબર આપણા દેશમાં જે અઢારસો સત્તાવનનો જે સંગ્રામ ખેલાયો હતો તેની ઉજવણી કરતા હતા ઓગણીસો ને સાતમાં એ સમયે આજે ઉજવણી કરવામાં બદલ તેમની ધરપકડ કરવામાં આવી એડમજી ભીખાઈજી કામાએ ઈસવીસન ઓગણીસો બે માં યુરોપમાં વંદે માત્ર વર્તમાનપત્ર શરૂ કર્યું યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું એવો પ્રશ્ન પૂછાય કે વંદે માતરમ વર્તમાનપત્ર કોણે ચાલુ કર્યું હતું ભીખાઈજી કામાએ મેડમ ભીખાઈજી કામાએ અને ઓગણીસો સાતમાં જર્મનીના સ્ટુટ સ્ટુટગાર્ડમાં સ્ટુટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ તેમને ફરકાવ્યો હતો બરાબર એવો પ્રશ્ન પૂછ્યા કે જર્મનીમાં ભારતનો રાષ્ટ્રધ્વજ કોને ફરકાયો હતો અથવા વિદેશની ધરતી ઉપર ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોને ફરકાયો હતો પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ વિદેશની ધરતી ઉપર કોણે ફરકાવ્યો હતો તો કોણે ફરકાયો હતો મેડમ ભીખાઈજી કામાએ ત્યારે પણ તેનું નામ ત્રિરંગો જ હતું બરાબર ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો હવે શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો પેરિસમાં પણ સરદારસિંહ રાણાએ બરાબર અંગ્રેજ સરકારનું જે શોષણ હતું તેનો વિરોધ કર્યો હતો ફ્રેન્ચ સરકારે તેમને હદપાર કર્યા અદપાર એટલે કે તેમને ફ્રેન્ચની હદમાંથી બહાર કાઢવામાં આવ્યા આપણે કેમ હદપાર કરવામાં આવ્યું ભારતની બાર બરાબર આપણા ગામની બાર કોઈને મોકલી દેવામાં આવે કે આ ગામની અંદર ફરી વખત આવવાનું નથી તો એને ગામ બહાર કહેવાય બાર આ ઉપરાંત તારકનાથ દાસ લાલા હરદયાલ અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ બરખતુલ્લા રાસ બિહારી ઘોષ ચંપક રમણ પિલાય જેવા નામી અને અનામી ઘણા ક્રાંતિકારીઓ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને રાષ્ટ્રને સ્વતંત્રતા આપવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું તો આમાં જે અમુક જે ક્રાંતિકારી હતા બરાબર મેડમ જે કામા વિનાયક સાવરકર બરાબર મેન મેન જે આપણે છે બધા મુખ્ય જ છે બરાબર બધાના નામ તો તમને યાદ હોવા જોઈએ કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવનાર ક્રાંતિકારીઓ કોણ કોણ હતા ત્યાર પછી આવે છે આપણે માનગઢ હત્યાકાંડ માનગઢ હત્યાકાંડ બરાબર પણ આપણે ભારતની અંદર માનગઢ હત્યાકાંડ આપણે જે હત્યાકાંડ એટલે કે હત્યા અને કાંડ હત્યાકાંડ એટલે કે ઘણી બધી હત્યાઓ એકસાથે સાથે થઈ હોય તેને હત્યાકાંડ કહેવાય અને માનગઢ બરાબર માંડગઢ છે એ કોઈ સ્થળનું નામ છે તો માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર અને ઓગણીસો તેર ના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો જે કીધું ને માનગઢ એક ડુંગર છે આ ડુંગર ક્યાં આવેલો છે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર બરાબર બોર્ડર હોય ને કે આ ગુજરાત અને રાજસ્થાન બંને ભેગા થતા હોય તેને બોર્ડર કહેવાય કે જેને આપણે સરહદ કહેવાય બરાબર આ સરહદ ઉપર માનગઢ નામનો એક ડુંગર આવેલો ડુંગર ઉપર માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના ના રોજ થયો હતો બરાબર તેને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે કે આદિવાસી આપણે કહીએ છીએ આદિવાસી સમાજ એના બલિદાનની ગૌરવશાળી ઘટના આ જગ્યાએ બની હતી આ સમયે ગુરુની ભગત ચરવળથી નવ નવજીવનનો સંચાર થયો તેમજ તેમનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થયો ગોવિંદ ગુરુ ભગત ગોવિંદ ગુરુની ભગત ચરવળથી બરાબર ગુરુ હતા ને તેમની ચરવળથી એટલે તેના વિચારોથી બરાબર તેમના વિચારોથી તેમના આંદોલનથી ભીલોમાં એક નવા વિચારો આવ્યા હતા જે ભીલ સાથે આપણે કહીએ કે ભીલ લોકોમાં એક નવા વિચારો આવ્યા નવી જાગૃતિ આવી ને આત્મસન્માનની લાગણી અને ભાવના તેનામાં આવી ને તેમનામાં જીવનમાંથી અંધશ્રદ્ધા દૂર થઈ વહેમો અને કુરિવાજો દૂર થયા કોના પ્રયત્નથી ગોવિંદ ગુરુની ગોવિંદ ગુરુના પ્રયત્નોથી જે ભીલ લોકો હતા જે આદિવાસી લોકો હતા એનામાં પોતાનામાં નવા નવા વિચારો આવ્યા બરાબર આત્મવિશ્વાસ આવ્યો નવી જાગૃતિ આવી જૂના બધા વિચારો હતા એ દૂર થયા અંધશ્રદ્ધા કુરિવાજો આ બધા દૂર થયા અને તેમને એક નવી પ્રેરણા પ્રાપ્ત થઈ અને આ સાથે સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ હજારો ભીલો અંગ્રેજોથી અને દેશ રાજ્ય દેશી રાજ્યોથી મુક્તિ મેળવવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકત્રિત થયા બરાબર ભીલ લોકોતા બધા સત્તર નવેમ્બર સત્તર તારીખ નવેમ્બરની સત્તર તારીખને ઓગણીસો તેરના રોજ આ ભીલોકતા બધા અંગ્રેજ સરકારના નીતિઓના તેમના શોષણથી થાકી ગયા હતા અને આ શોષણ વિરુદ્ધ નો ચર્ચા કરવા માટે બરાબર આ શોષણમાંથી મુક્તિ મેળવવા માટે માનગઢ ડુંગર ઉપર ભેગા થયા હતા તે દિવસે બ્રિટિશ લશ્કર અને સહયોગી દેશી રજવાડાના લશ્કરે માનગઢ ડુંગર ઉપર હુમલો કર્યો દેશી જે રજવાડા હતા એનું લશ્કર અને બ્રિટિશ સરકારનું જે લશ્કર હતું આને શું આ ડુંગર ઉપર હુમલો કર્યો બરાબર આ હુમલામાં એવું કહેવાય છે કે આશરે લગભગ બારસોથી વધુ આદિવાસી લોકો હતા એ શહીદ થયા હતા કેટલા બારસોથી વધારે આદિવાસી લોકો હતાય શહીદ થયા હતા બરાબર અંગ્રેજોએ આચરણને ભારે કુરતાપૂર્વક દબાવી દીધી અને ગુરુ ગોવિ ગોવિંદ ગુરુની ધરપકડ કરવામાં આવી બરાબર અંગ્રેજ સરકારનું તો રાજ હતું તેના અત્યારે દબાવી દીધી બરાબર અને ગુરુ ગોવિંદ આ જે ગોવિંદ ગુરુ હતા તેની ધરપકડ કરવામાં આવી કારણ કે એના લીધે તો આ બધા લોકો ભેગા થયા હતા કે આ બધા આપણા ડુંગર ઉપર ભેગા થાય ને આપણે ન્યાય જઈને આપણે ચર્ચા વિચારણા કરશું કે આપણે અંગ્રેજોનો વિરોધ કઈ રીતે કરવો તો આની બાતમી હતી અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ કે ગોવિંદ ગુરુ અને તેમના સાથીદારો બધા આ ડુંગર ઉપર ભેગા થયા છે અને આપણા વિરુદ્ધ કાવતરું કરે છે તો અંગ્રેજ સરકારે ગોળીબાર કરીને ગોળીબારમાં લગભગ બારસો થી વધારે આદિવાસી લોકો હતા શહીદ થયા હતા અને તેમની મુક્તિ બાદ તેઓ કંબોઈ ખાતે રહ્યા હતા બરાબર જે ગોવિંદ ગુરુ બરાબર તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની મુક્તિ બાદ તેઓ કંબોઈ ખાતે રહ્યા હતા આજે ત્યાં તેમની સમાધિ પણ છે બરાબર ગોવિંદગુરુની દાહોદ જિલ્લો ડીમડી તાલુકાનું જે કંબોઈ નામની જે ગામ છે કંબોઈ બરાબર ત્યાં તેમની સમાધિ પણ છે આ ઉપરાંત વ્યારા આદિવાસી આંદોલન તાપી જિલ્લામાં થયું હતું પછી દઢવાવ આદિવાસી આંદોલન વિજયનગર તાલુકા જે સાબરકાંઠા જિલ્લામાં થયું હતું આ આંદોલનોએ ને દબાવી દેવામાં આવ્યા હતા પણ અંગ્રેજ સરકાર દ્વારા જે આ આંદોલન હતા એ દબાવી દેવામાં આવ્યા હતા તો આટલા આંદોલનોનો આપણે અભ્યાસ આજે કર્યો બરાબર હવે ત્યાર પછી આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજી ભારતમાં આવે છે કે ગાંધીજીનું હિન્દમાં આગમન હવે પછીની જે આપણે અભ્યાસ કરવાનો છે ગાંધીજીનું હિન્દમાં આગમન આગમન એટલે વધારવું બરાબર મહાત્મા ગાંધીજી હવે ભારતમાં આવે છે ક્યારે આવ્યા હતા ભારતમાં મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ક્યાં ગયા હતા દક્ષિણ આફ્રિકામાં ત્યાંથી ભારતમાં આવ્યા તો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં ભારતમાં આવ્યા હતા ક્યારે આવ્યા ઈસ્વીસન ઓગણીસો ને પંદરમાં પ્રશ્ન પૂછે કે મહાત્મા ગાંધીજી ભારત પાછા ક્યારે આવ્યા હતા આફ્રિકાથી તો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં હવે તેમણે ભારતમાં જોયું કે ભારતની ગરીબીના મૂળમાં અંગ્રેજો દ્વારા થતું શોષણ કારણભૂત છે તેમણે ભારતમાં આવીને જોયું કે ભારતમાં અંગ્રેજ અંગ્રેજો દ્વારા ભારતના લોકોનું આર્થિક અને સામાજિક શોષણ થઈ રહ્યું છે તો મહાત્મા ગાંધીજીએ આ શોષણ આથી ભારતના લોકોને મુક્તિ અપાવવા માટે ભારતના લોકોને આઝાદી અપાવવા માટે ઘણા બધા આંદોલનો કર્યા ઘણા બધા ઉપવાસો કર્યા બરાબર આ પ્રવૃત્તિઓને આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે એવું કહે કે મહાત્મા ગાંધીજીએ ઓગણીસો ને પંદરમાં આવ્યા ને ભારતમાં તો ઓગણીસો ને પંદરમાં કોચરબા આશ્રમની સ્થાપના કરી અને ત્યાર પછી ઓગણીસો ને સત્તરમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી આ આશ્રમમાં રહીને મહાત્મા ગાંધીજી અને તેના સાથીદારો દ્વારા આશ્રમમાં રહેતા અને અંગ્રેજ સરકારની વિરુદ્ધ વિરોધમાં પ્રવૃત્તિઓ કરવામાં આવતી અનેક ઉપવાસ આંદોલનો અનેક અસહકાર આંદોલનો અનેક સત્યાગ્રહો તેમણે કર્યા તેમાં પેલો સત્યાગ્રહ આપણે જોઈએ તો ચંપારણ સત્યાગ્રહ આપણે આપવામાં આવેલો છે બુકમાં તો આ ચંપારણ સત્યાગ્રહ આપણે જોઈએ તો ચંપારણ જે છે તે બિહારમાં આવેલું છે બરાબર ચંપારણ જે સ્થળ છે એ ક્યાં આવેલું છે બિહારમાં તો બિહારમાં જે ચંપારણ નામનું જે સ્થળ છે ત્યાં અંગ્રેજ લોકો એ ગળીના બગીચા અને કારખાના સ્થાપ્યા હતા બરાબર આપણે જોઈએ કે અંગ્રેજ એ સમયમાં બિહારમાં ગળીનું ઉત્પાદન કરવામાં આવતું ઘડી આપણે જોઈને જે બ્લુ કલરની હોય જે આપણે કપડાં ધોવામાં તેનો ઉપયોગ કરી કે સફેદ કપડાં હોય તેને જો ઘડીમાં પલાળવામાં આવે તો સફેદ કપડાં છે એ ચળકાટ ધરાવે અને મેલા ઓછા થાય તો ત્યારે ગળીનું ઉત્પાદન કરવામાં આવતું ગળીના બગીચા હતા ગળી બનાવવાના કારખાના હતા બરાબર અને એવું પણ હતું કે અંગ્રેજ સરકારે ફરજિયાત કર્યું હતું ખેડૂતોએ ગળીનું ઉત્પાદન ફરજિયાત કરવાનું ત્રણ ના છેદમાં વીસ ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી તો આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી અને જે ચંપારણના ખેડૂતો હતા તેમના ઉપર મહેસૂલ અને કરવેરા પણ વધારે લેવામાં આવતા હતા જેથી કરીને ચંપારણની જે પ્રજા હતી જે ખેડૂતો હતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ખૂબ જ કંગાળ બની ગયા હતા કે ગળીનું ઉત્પાદન કરવાનું ફરજિયાત ત્રણના છેદવા વીસ ભાગની જે જમીન હોય તેમાં ગળીનું ઉત્પાદન કરવાનું અને ત્યાર પછી જે ઉત્પાદન થતું હોય તેના ઉપર પણ સરકાર દ્વારા વધારે કરવેરા લેવામાં આવતા હતા બરાબર આ વાતની જે જાણ છે ગાંધીજીને થાય છે ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્ શુક્લના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા ત્યારે તેમની હાજરી જનશાંતિ માટે ખતરાપ ગણી અને તેમને તાત્કાલિક ચંપારણ છોડી જવાનો મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ આપવામાં આવ્યો બરાબર કે ગાંધીજી જે ચંપારણ છોડી દેવાનું જે ચંપારણમાં રહે તો ગાંધીજી સહી સત્યાગ્રહની પ્રવૃત્તિ કરશે એવું અંગ્રેજોને ખબર હતી એટલે અંગ્રેજો એને ચંપારણ છોડી દેવાનો આદેશ આવ્યો પણ ગાંધીજીએ તેનું પાલન કર્યું નહીં અને ગાંધીજીએ ખેડૂતોના જે પ્રશ્નો હતા બરાબર આ પ્રશ્નોને હલ કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો ચંપારણ નામની જગ્યા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો બરાબર કે ખેડૂતોનો કર સહી માફ કરવામાં આવે ગળીનું ઉત્પાદન છે તે ફરજિયાત ન કરવામાં આવે આ માટે તેમને ત્યાં સત્યાગ્રહ કર્યો અને ગાંધીજીના પ્રયત્નથી ગાંધીજીને આ સત્યાગ્રહમાં સફળતા પ્રાપ્ત થઈ હતી તો ચંપારણ સત્યાગ્રહ તો એ બિહારમાં થયો હતો ચંપારણ નામના સ્થળે ત્યાર પછી આવે ખેડા સત્યાગ્રહ કયો આવે છે ખેડા સત્યાગ્રહ બરાબર કે આપણે જાણીએ છીએ ખેડા જિલ્લો ખેડા જિલ્લાનું નામ આપણે સાંભળેલું છે તો ખેડા જિલ્લામાં ઓગણીસો ને સત્તરમાં ખૂબ જ વધારે વરસાદ પડવાથી જે ખેતરનો પાક હતો એ બધો નિષ્ફળ ગયો આપણે જાણીએ છીએ ને કે આ વર્ષે પણ અતિશય વરસાદ થવાથી કે જેને અતિવૃષ્ટિ કહેવાય અતિશય વરસાદ થવાથી ઘણા બધા ખેડૂતોનો પાક છે નાશ પામ્યો છે બરાબર તો એ સમયે ઓગણીસો ને સત્તરમાં ખેડા જિલ્લામાં ખૂબ જ વરસાદ થવાથી અતિવૃષ્ટિ થવાથી ખેડૂતોનો પાક હતો એ નાશ પામ્યો અને આમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાના બદલે મહેસૂલ ઉઘરાવાનું ચાલુ રાખ્યું એક તો ખેડૂતોનો પાક હતો બરી ગયો ખેડૂત પાસેથી મહેસૂલ લેવામાં આવતું તો આ મહેસૂલ માફ કરવું જોઈએ પણ અંગ્રેજ સરકારે આ મહેસૂલ હતું માફ કર્યું નહીં અને મહેસૂલ ઉઘરાવાનું ચાલુ રાખ્યું મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને આંદોલન કરવાનું ફરજ પડી કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની વચ્ચે બધા લોકોએ એવું નક્કી કર્યું કે આપણે હવે સત્યાગ્રહ કરવો જોઈએ જેથી કરીને અંગ્રેજ સરકાર આપણો કરવેરો માફ કરે બરાબર આ લડતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા હતી તેમણે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું અને ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે બરાબર તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકાર માંગણી સ્વીકારે કે ન સ્વીકારે બરાબર ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી એટલે ગાંધીજી એની આગેવાની નીચે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે બધા લોકો એવું નક્કી કર્યું કે આપણે સરકારને કરવેરા ભરવા નથી સરકારે મહેસૂલની રકમ ઉઘરાવાની ઉઘરાવા જપ્તી શરૂ કરી જપ્તી શરૂ કરી એટલે સરકારે મહેસૂલની જો ન ભરે તો એની જમીન છે જપ્ત કરી લેવાની કોઈ મહેસૂલ ન ભરે તો એની જમીન જપ્ત કરી લેવાની એનો જે પાક હોય પાક હોય એ જપ્ત કરી લેવાનો તો હોય એ જમીનમાંથી પાક ઉપાડી શકે નહીં તો આ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક ઊભો હતો બરાબર ખેત જે જમીન હતી એ અંગ્રેજોએ જપ્ત કરી લીધી કે જો કર નહીં ભરો તો આ જમીન છે જપ્ત કરી લેવામાં આવશે ને એમાં તમારે કાંઈ કરવાનું નહીં તો એક ખેતરમાં ડુંગળીનો પાક હતો એ પાકી ગયો હતો ડુંગળીને તૈયાર થઈ ગયો હતો અને આ જે મોહનલાલ પંડ્યા કોણ હતા મોહનલાલ પંડ્યા ગાંધીજાની સલાહથી મોહનલાલ પંડ્યા પોતાના સાથીદારો સાથે આ પાક કાપી લેવા બરાબર મોહનલાલ પંડ્યા હતા એના સાથીદારા હતા અને ગાંધીજીને કહેવાથી તેઓ ખેતરમાંથી પાક કાપી લેવા કારણ કે સરકારની મનાઈ હતી કે ખેતરમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે તો એ ખેતરમાં આવે ખેડૂત છે એ જઈ શકે નહીં પણ મહાત્મા ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેના સાથીદારા દ્વારા ખેતરમાં જઈને ડુંગળીનો પાક હતો એ કાપી લેવામાં આવે તો આ પ્રવૃત્તિ બદલ સરકારે મોહનલાલને પકડી લીધા અને પંદર દિવસ તેને જેલની સજા કરવામાં આવી અને તે છૂટ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું તેનું અને આ કારણના લીધે ગાંધીજીને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું બરાબર કે જે ખેતરમાં ડુંગળી હતી એ ચોરવામાં આવી હતી બરાબર તો આમાં ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેના બીજા સાથીદારો ખેતરમાં જઈને ડુંગળીની ચોરી કરી રીતે જે પાક હતો એ તૈયાર પાક હતો એ ઉપાડી લીધો હતો લઈ આવ્યા હતા એટલા માટે ગાંધીજીને ડુંગળી ચોરનું ડુંગળી ચોરનું બિરુદ પ્રણ પ્રાપ્ત થયું છે બરાબર અને અંતે છેલ્લે આ લડતમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જીત થાય છે અને સરકારને નમવું પડે અને અંતે સરકારે એવું નક્કી કર્યું કે જે સુખી ખેડૂત હોય તેને મહેસૂલ ભરવાનું અને ગરીબ ખેડૂત હોય તેને મહેસૂલ ભરવાનું નથી આવું સમાધાન થયું બરાબર કે સુખી ખેડૂત હોય જે જેમની પાસે વધારે જમીન હોય વધારે પા વાવેતર હોય વધારે પાક થતો હોય એને મહેસૂલ ભરવાનું અને ગરીબ લોકો હોય તેને મહેસૂલ ભરવાનું નથી બરાબર તો આ બે સત્યાગ્રહ છે તેના વિશે માહિતી તમારે યાદ રાખવાની છે આના પછીનું જે આપણે રોલઅટ એક્ટ છે જલીયાવાલા બાગનો ત્યાં એ આપણે આના પછીના પિરિયડમાં જોવામાં આવશે અસ્તુ જય હિન્દ જય ભારત